રાજકોટમાં ગત તારીખ 2 નવેમ્બરના રોજ પોણા બે મહિના પહેલા થયેલ ફાયરિંગ અને હત્યાના ગુનામાં પોલીસે આજે નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો છે અને તપાસ અર્થે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આજે સાંજે આરોપી તેજસ ખાચરને વધુ તપાસ અર્થે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો। ઘટના સ્થળે આરોપી તેજસ ખાચરને લઈને જઈને સ્થળ તપાસ કરાવવામાં આવી હતી। આરોપી હત્યા કરતી વેળાએ ક્યાંથી આવ્યો હતો અને હત્યા નિપજાવી કઈ તરફ નાસી છૂટ્યો હતો સહિતની પૂછતાછ રિહર્સલ દરમિયાન કરવામાં આવી હતી। રિહર્સલ દરમિયાન લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને આરોપીના સ્વજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પ્રથમ પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું અને થોડી વાર બાદ આરોપીને ફરીથી ઘટના સ્થળે રિહર્સલ કરાવ્યા બાદ લઈ આવવામાં આવ્યો હતો। ત્યાં પોલીસ ખાતા દ્વારા આરોપીની સરભરા કરવાની પોલીસ તરફ પેરવી કરી રહ્યું હતું, ત્યારે જ આરોપી તેજસ ખાચરનો ભાઈ સહિતનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને સરભર નહીં કરવા બાબતે માથાકૂટ શરૂ કરી હતી। તેથી પોલીસને આરોપીની સરભર કરવાનું ટાળ્યું હતું અને સરભરા કર્યા વિના જ આરોપીને લઈ જઈને જતા રહ્યા હતા। આરોપીના સ્વજનો માથાકૂટ કરે તેવું ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું, પરંતુ તેની સામે પોલીસ ઝૂકી ગઈ હતી અને આરોપીની સરભરા કરવાનું રદ કર્યું હતું। વધુ તપાસ અર્થે આરોપીને આવતીકાલે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેજસ ખાતર જે 2/11/14 ના રોજે ફાયરિંગ કરે જે ઘટના બને જેમાં શક્તિકુમારનું મૃત્યુ નિપજે, જેમાં આજરોજ અમે ઈસીબી પોલીસ સ્ટેશને અમારી ક્રાઇમના જે આરોપીને પકડી પાડેલ, જે આરોપીએ કઈ જગ્યાએથી કઈ રીતે આવેલ અને કઈ જગ્યાએથી કઈ ફાયરિંગ કરેલ અને કયા રસ્તેથી ગયેલ એનું આજ રિકન્સ્ટ્રક્શન કરાવેલ, જે બાબતની અમે તપાસ કરી રહેલ અને આરોપીને સાથે લઈ અને એ બાબતમાં વેરીફાઈ કરવા આવેલ। અત્યારે જે આરોપી કહે છે એ મુજબ અમે કર્યું છે, પણ આગળથી તપાસ કરશું કે જે સાચું બોલે છે ખોટું બોલે છે, ખરેખર એ જ રસ્તે આવે છે કે કઈ રીતે આવે છે કે કોની સાથે આવે છે, એ બાબતની તપાસ ચાલુ છે। અત્યારે કબજે કરવા માટે પૂછપરછ કરશું અને કાલ આવતીકાલે નામદારપુરમાં રિમાન્ડ માંગશું।